છું. કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સાબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. મુંદ્રામાં 5 ઇંચ તેમજ માંડવીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો. માંડવી મુંદ્રા ઉપરાંત લખપત અબડાસામાં પણ 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. માંડવી અને મુંદ્રામાં ભારે વરસાદ બાદ નદી નાળા ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. સમાઘોઘા બાબિયા ઝરપરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. સાથે જ માંડવી શહેરમાં વરસાદ બાદ મુખ્ય બજારો બેટમાં ફેરવાઈ હતી તેમજ અબડાસાના મુખ્ય મથકો ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં 4 થી 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ડુમરા કોઠારા વિંછાણ વગેરે ગામોમાં પરોઢે 4 વાગ્યાથી જ વરસાદ ચાલુ થઈ ગયો હતો. ડુમરાની નદી બે કાંઠે વહેવા માંડી છે. અબડાસાના મોથાળા બાલચોડ નરેડી રાતા તળાવ તેરા નેત્રા વિસ્તારમાં બપોરે સાંબેલાધાર વરસાદ ચાલુ થઈ જતા માર્ગ પર જાણે કે નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. માંડવીમાં 5 ઇંચ વરસાદ થયો છે. કચ્છમાં સાંબેલાધાર વરસાદ અવિરત વરસી રહ્યો છે. અનેક નદીઓ બે કાંઠે થઈ રહી છે. અબડાસાથી પણ સમાચાર. મુશળધાર વરસાદ અબડાસામાં પણ ચાલી રહ્યો છે તો સતત વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ. સાથે જ કચ્છના અનેક જળાશયો જે છે તે પાણીના પ્રવાહથી ધસમસતા જોવા મળી રહ્યા છે. નદી નાળા છલકાઈ રહ્યા છે. ડુમરાની નદી પણ બે કાંઠે વહી રહી છે તેવા દ્રશ્યો કચ્છથી સામે આવ્યા. સંવાદદાતા ભરતથી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. ભરત, કચ્છમાં સતત વરસી રહ્યો છે વરસાદ, કયા કયા વિસ્તારોને સૌથી વધુ પ્રભાવિત કરી રહ્યો છે વરસાદ? સુરલ, સમગ્ર કચ્છમાં હાલ તો વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ચુક્યો છે. ખાસ કરીને જે કાંઠાણ વિસ્તાર છે એટલે કે માંડવી મુંદ્રા અને અબડાસા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. વાત કરીએ મુંદ્રાની તો 5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે, જ્યારે માંડવીમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તે ઉપરાંત અબડાસાના વિસ્તારોમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. નોંધનીય વાત છે કે તમામ જગ્યાએ એટલે કે તમામ તાલુકામાં જે નદી નાળા ડેમમાં નવા નીરની આવક થઈ છે તે ઉપરાંત અબડાસાની જે મુખ્ય નદીઓ છે એટલે કે ભાચુંડા હોય, સાંધવ હોય કે મોથાળા હોય તેની નદીઓ પણ હાલ બે કાંઠે વહી છે. તે ઉપરાંત માંડવી તાલુકાના કેટલાક ગામોમાં, માંડવી અને મુંદ્રા તાલુકાના કેટલાક ગામોમાં પણ ભારે વરસાદને કારણે અનેક લોકોને નુકસાની વેઠવી પડી રહી છે. લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની ઘટના પણ સામે આવી રહી છે. તે ઉપરાંત કહી શકાય કે સૂકા મલક કચ્છમાં સારા વરસાદથી આ એક તરફ લોકોમાં ખુશી છે તો એક તરફ લોકોમાં ક્યાંક નુકસાનીના કારણે ચિંતા પણ પ્રસરી છે. જી, ધન્યવાદ જાણકારી.